નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો સમાજની અને સંસારની અંદર માણસોને કે લોકોને ચાલવા માટે ઘણી વખત ઘસાવવું પડતું હોય છે તથા ઘણી આ ટકરાવ અંદર માણસ ઘણી વખત તૂટી પડતો હોય છે વેરાય જતો હોય છે અને જે વેરાય છે તે ઉગે છે અને ઉગે એને કોઈ ન પૂગે એવું પ્રેરણા ટ્રસ્ટ જે આપણું ગૌ સેવા તરફ આગળ જઈ રહ્યું છે અને રાતના ચાર ચાર વાગે જે સ્વયંસેવકો આપ ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો જાગી જાગીને જે આગળ વધી રહ્યા છે તેને આપણે આગળ વધે તે હેતુ સર અહીં દિલથી ભેગા થયા છે તથા બીજું આજની જે શપથવિધિ છે તે સ્વચ્છતા અંગે છે તો આપણે સ્વચ્છતા અંગે આ સફાઈના શપથ લેશું કે હું પચાસ માઇક્રોન થી ઓછી જાડાઈ વાળી પ્લાસ્ટિકની થેલી જબલાને સ્થાને કાપડ અથવા જ્યુટ ની થેલી વાપરીશ બીજી શપથ છે હું બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીશ અને પ્લાસ્ટિક નો યોગ્ય રીતે નિકાલ કરીશ ત્રીજી શપથ છે હું વાર તહેવાર સામાજિક ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક કટલરી ડિશ કપ ગ્લાસ ના સ્થાને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા વાસણોનો ઉપયોગ કરીશ ત્યારબાદ ચોથી છે હું સ્વચ્છતાને મારી આદત બનાવું છું આપ સૌ બનાવશો ને હું ઘર ઓફિસ સોસાયટી મહોલ્લાની આસપાસ સફાઈ રાખીશ છઠ્ઠી શપથ છે હું મારા ઘર દુકાન સંસ્થા તેમાં લાગેલા સૂકા અને ભીના કચરાને અલગ અલગ કચરાપેટીમાં પેટીમાં એકઠો કરી ડોર ટુ ડોરની ગાડીમાં આપીશ ત્યારબાદ આઠમી કસમ છે હું ગમે ત્યાં જાહેરમાં શૌચક્રિય ન કરતા ગૂગલ મેપ ઉપર ટેગ થયેલા ઉપયોગ કરીશ અને આખરી છે હું મારા ઘરમાં ઉત્પન્ન હાનિકારક કચરો જેવા કે વપરાયેલા ડાયપર સેનેટરી નેપકીન ટ્યુબલાઇટ બલ્બ બેટરી વગેરેનો યોગ્ય રીતે નિકાલ કરીશ તો આ દસ શપથમાં આપ સૌ જોડાવ છો મિત્રો સૌ સહૃદય હાથ ઉચો કરીને કહેશો દસ શપથમાં આપ જોડાવ છો ને Thank you.